બિઝનેસમાં આગળ વાત કરીએ, ગીર સોમનાથ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથની કેરીઓની ગુજરાતના માર્કેટમાં એન્ટ્રી જોવા મળી છે. ગીરની ફેમસ કેરીનું ગુજરાતના માર્કેટમાં એન્ટ્રી થઈ ગઈ છે. તલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. 10 કિલોના રૂપિયા 300 થી 700 સુધીનો ભાવ પહોંચ્યો છે. 10 કિલોના 300 થી 700 રૂપિયા 7000 બોક્સ હરાજીમાં આવ્યા છે. સિઝનમાં 8 લાખ બોક્સની આવક થવાની ગણતરી છે, ત્યારે હાલ કેરી માર્કેટમાં આવી ગઈ છે. ગીરની ફેમસ કેરીનું ગુજરાતના માર્કેટમાં એન્ટ્રી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કેરીનો પાક થોડો મોડો જોવા મળ્યો છે, ત્યારે 10 કિલોના 300 થી 700 રૂપિયા ભાવ પહોંચ્યો છે. 7000 બોક્સ હરાજીમાં આવ્યા છે. હજુ પણ 8 લાખ બોક્સ આવકની ગણતરી કરવામાં આવી રહી છે. આ સિઝનમાં 8 લાખ બોક્સ જેટલી ગણતરી કરવામાં આવી રહી છે. ગીરની ફેમસ કેરીનું ગુજરાતના માર્કેટમાં એન્ટ્રી થઈ ગઈ છે. તલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીમાં ઉતરી છે. વાત કરીએ ગીર સોમનાથની, તલાલાની ફેમસ મેંગો માર્કેટમાં આવી ગઈ છે. ગુજરાતના તમામ માર્કેટમાં વેચાણ માટે આવી ગઈ છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી સીધા આપણી સાથે જોડી ગયા છે. અરુણ, જણાવશો જે રીતે ગીર સોમનાથની ફેમસ તલાલાની મેંગો જે રીતે હવે માર્કેટમાં વેચાણ માટે આવી ગઈ છે, તેનો ભાવ કેવી રીતનો રહેશે, અને સાથે જ આ વખતે જે રીતે વચ્ચે વચ્ચે વરસાદ પડવાનો પણ મામલો સામે આવ્યો છે, ત્યારે પાક કેવી રીતનો રહ્યો છે કેરીનો? શિવાંગીની, ચોક્કસ રીતે કહી શકાય કે ઉનાળો શરૂ થાય એટલે કેરીનો સ્વાદ માણવાની સમગ્ર ગુજરાતને જે રીતે તલપાપડ હોય છે, પરંતુ આ વખતે જોઈએ તો કમોસમી વરસાદને કારણે જે રીતે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું, અને પરિણામે કહી શકાય કે એપ્રિલમાં જે કેરી આવવી જોઈએ તે માર્કેટમાં આવી શકી નથી, ને પરિણામે પ્રારંભિક તબક્કામાં એટલે કે એપ્રિલથી શરૂ કરીને અત્યાર સુધીના જો ભાવ જોઈએ તો ચોક્કસ રીતે કેરી કે જે ખાસ કરીને ગીરની, તલાલા, જૂનાગઢની જે કેરી જે પ્રખ્યાત ગણાવવામાં આવે છે ને તેનો જે સ્વાદ હોય છે એ ગુજરાતીઓ લેવા માટે આતુર હોય છે, પરંતુ આ વખતે હજી સુધી તે મોંઘી મળવાના કારણે હજી સુધી આ કેરી બજારમાં આવી શકી નથી. ચોક્કસ રીતે જે પણ કેરી બજારમાં આવી તેનો ભાવ ઊંચો રહેવા પામ્યો છે. મહદઅંશે જે 10 કિલોની પેટી એક હોય છે તેનો ભાવ 1500 થી 2000 સુધી અત્યાર સુધી રહ્યો છે, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે ને જે પણ કેરીનો પાક થયો છે તેના કારણે આજથી હરાજીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ તલાલા માર્કેટિંગ યાર્ડમાં આજથી હરાજી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે ભાવ રહેવા પામ્યા છે તે મિનિમમ 300થી લઘુત્તમથી શરૂ કરી 300 રૂપિયાથી શરૂ કરીને 700 રૂપિયા સુધી પ્રતિ 10 કિલોનો ભાવ નિયત કરવામાં આવ્યા છે. એટલે એક રીતે કહી શકાય કે હવે ગુજરાતીઓ કેરીનો સ્વાદ છે એ ચોક્કસ રીતે વ્યાજબી ભાવ જે નક્કી થયા છે તેના પ્રમાણે માણી શકશે, અને ખેડૂતોને પણ તેના પૂરતા પ્રમાણમાં ભાવ મળે તે પ્રમાણે શક્યતા પ્રવર્તે છે. પરંતુ અત્યારે સુધી જે એક મહિનો આ કેરીનો જે પાકને નુકસાન જે કમોસમી માવઠું થયું ને તેના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે, એટલે એક રીતે કહી શકાય કે જે પૂરતા ભાવ મળવા જોઈએ તે પૂરતા ભાવ મળી શકશે નહીં. પરંતુ હવે કહી શકાય કે જ્યારથી હરાજીનો પ્રારંભ થયો છે તો ચોક્કસ રીતે કેરીનો સ્વાદ માણવા ગુજરાતીઓ તલપાપડ બન્યા હતા, તે આશા જે છે તે જે અપેક્ષા હતી તે પૂર્ણ થશે. જી જી જી, બિલકુલ અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ કેસર કેરીનો, હવે તમામ લોકો મજા માણી શકશે. ગુજરાતીઓ જે રીતે કેરી ખાવાના શોખીન હોય છે, અને બીજી તરફ ફળોમાં પણ કેરીને ફળોનો રાજા માનવામાં આવતું હોય છે, ત્યારે કેરી હવે બજારમાં એન્ટ્રી કરી દીધી છે, અને તમામ લોકો જે ગીર સોમનાથની તલાલાની ફેમસ મેંગો છે તેનું મજા માણી શકશે. ગીર સોમનાથની ફેમસ કેરી ગુજરાત માર્કેટમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. 10 કિલોના રૂપિયા 300 થી 700 રૂપિયા ભાવ નજરે પડ્યા છે. 7000 બોક્સ માર્કેટમાં વેચાવા માટે આવ્યા છે, તો બીજી તરફ હજુ પણ 8 લાખ જેટલા બોક્સ માર્કેટમાં વેચાણ માટે ઉતરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વચ્ચે જે રીતે વરસાદ, કમોસમી વરસાદ જોવા મળ્યો હતો તેને લઈ અને કેરીના પાકને ઘણું બધું નુકસાન પહોંચ્યું છે, પરંતુ કેરીનો પાક હવે માર્કેટમાં આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે એપ્રિલ મહિના સુધીમાં કેરીનો પાક બજારમાં વેચાતો જોવા મળતો હોય છે, ત્યારે આ વખતે ખૂબ જ મોડી કેરીનો પાક બજારમાં આવ્યો છે. લગભગ 2 મહિના જેટલો મોડો પાક બજારમાં ઉતર્યો છે.